થવાની અફવાઓનો મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બીજી તરફ બાળકો ગુમ થવાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છતાંય રાજ્ય સરકારના ગૃહ વિભાગની આંખ ઉઘડતી નથી અને આપણા ગુજરાતમાં કેટલીક સેવા સુરક્ષા અને સલામતી છે તે ફક્ત કાગળ પર જ સાબિત થઈ છે. તો છેલ્લા બે વર્ષમાં કેટલા બાળકો ગુમ થયા છે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. હાલ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં બાળકોના અપહરણનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે. શહેરથી લઈ ગામડાઓ સુધી બસ આ જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને બાળકોના અપહરણને લઈ બજાર ગરમ થતું જોવા મળે છે. ત્યારે ગુજરાતમાંથી છેલ્લા બે વર્ષમાં 4,800 બાળકો ગુમ થયા છે, જેમાંથી હજુ પણ 1,150 બાળકો લાપતા છે અને આ બાળકો શોધવામાં આપણું ગૃહ વિભાગ નિષ્ફળ રહ્યું છે. એનસીઆરબીના આંકડાઓની વાત કરીએ તો મોટા શહેરોમાં વધુ બાળકો ગુમ થયા છે. સુરતની વાત કરીએ તો 2156 બાળકો ગુમ થયા છે. અમદાવાદમાં 1241, જેમાં લાપતા 310 બાળકો છે. વડોદરામાં 322 બાળકો, 45 લાપતા છે. ગાંધીનગરમાં 223 બાળકો ગુમ થયા, જેમાં 47 બાળકો લાપતા છે. રાજકોટમાં 223 બાળકો ગુમ થયા છે, જેમાં 45 બાળકો લાપતા છે. મહેસાણામાં 217 બાળકો, જેમાં 56 બાળકો લાપતા છે. ભરૂચમાં 180 બાળકો, જેમાં 30 બાળકો લાપતા છે. ભાવનગરમાં 169 બાળકો અને જેમાં 59 બાળકો લાપતા છે. કચ્છમાં 162 બાળકો ગુમ થયા છે, 26 બાળકો લાપતા છે. વલસાડમાં 140, જેમાં 19 બાળકો લાપતા છે. અમરેલીમાં 133, જેમાં 43 બાળકો લાપતા છે. મોરબીમાં 81, જેમાં 48 બાળકો લાપતા છે. નવસારીમાં 60, જેમાં 26 બાળકો લાપતા છે. બોટાદમાં 57, જેમાં 10 બાળકો લાપતા છે. પોરબંદરમાં 44, જેમાં 7 બાળકો લાપતા છે. પાટણમાં 45 બાળકો, જેમાં 4 બાળકો લાપતા છે. મહીસાગરમાં 44, જેમાં 14 બાળકો લાપતા છે. ગીર સોમનાથમાં 38 બાળકો, જેમાં 14 બાળકો લાપતા છે. તો ખેડામાં 33 બાળકો, જેમાંથી 6 બાળકો લાપતા છે. જામનગરમાં 28 બાળકો ગુમ, જેમાંથી 14 બાળકો લાપતા છે. પંચમહાલમાં 22 બાળકો ગુમ થયા છે, જેમાંથી 11 બાળકો લાપતા છે. બનાસકાંઠામાં 17 બાળકો ગુમ થયા, જેમાંથી 2 બાળકો લાપતા છે. સાબરકાંઠામાં 13, જેમાં 4 બાળકો લાપતા છે. છોટાઉદેપુરમાં 12 બાળકો ગુમ થયા, જેમાંથી 4 બાળકો હજુ લાપતા છે. તાપીમાં 11 બાળકો ગુમ થયા છે, એક પણ લાપતા નથી. દેવભૂમિ દ્વારકામાં 9 બાળકો ગુમ થયા, જેમાંથી એક પણ લાપતા નથી. આણંદમાં 7, જેમાંથી 1 બાળક લાપતા છે. દાહોદમાં 6, જેમાંથી 1 બાળક લાપતા છે. સુરેન્દ્રનગરમાં 5 બાળકો ગુમ થયા, જેમાંથી 1 પણ લાપતા નથી. નર્મદામાં 4 બાળકો ગુમ થયા, જેમાંથી 1 બાળક લાપતા છે. અને ડાંગમાંથી 3 બાળકો ગુમ થયા, જેમાંથી 1 બાળક લાપતા છે. ગુજરાતમાં રોજના 24-25 બાળકોની એવરેજ આવે છે. આ કોઈ નાની વસ્તુ થોડી છે. આજે તમે ને હું બંને વિચાર કરી શકીએ છીએ યાર, કે મા બાળક શું છે. બાળક છે ભારત દેશનું ભવિષ્ય, કોઈ પરિવારનો ખુશી છે. આજે હું તમને એ પણ વસ્તુ હકીકત કહું કે જ્યારે બાળક નથી મળતું ત્યારે એના પરિવારની વેદના છે એ શું હોઈ શકે તમે ને હું સારી રીતે સમજી શકીએ. એક આપણું બાળક સ્કૂલેથી એક 20 મિનિટ કે 1/2 કલાક લેટ આવે તો પણ શું હાલત થાય છે. તો શા માટે સરકાર આ બાબતે સંવેદનહીન છે એ મને નહીં સમજાતું. અપહરણ બાદ બાળકો સાથે શું કરાવાય છે તે જાણશું તો તમારું કાળજું કંપી જશે. બાળકોને ગુજરાત બહાર મજૂરી કામ માટે મોકલાય છે. બાળકો પાસે મજૂરી સહિતના કામો કરાવાય છે. કમાવાના ઈરાદાથી બાળકોના શરીરના અંગોનો વહીવટ થાય છે. બાળકો પાસે રસ્તા ઉપર ભીખ મંગાવાય છે. ત્યારે સરકારની હેલ્પલાઈન પર લોકોને જવાબ મળતા નથી. તમામ વાતો માત્ર કાગળ પર જ રહે છે. બાળકને નથી ખબર હોતી સાચું શું ખોટું શું, પણ સમજદાર વાલી તરીકે સજાગ બનવું તે દરેકની ફરજ છે. વીટીવી અપીલ કરે છે કે તમારા બાળકો પ્રત્યે સચેત રહો, જેની કાળજી લો, તેમને એકલું ન રહેવા દો. તેમની સુરક્ષાની જવાબદારી મા બાપ તરીકે ખૂબ સારી રીતે નિભાવો. કદાચ સચેત રહીશું તો બાળકોને સુરક્ષિત કરી શકીશું, અપહરણના વધતા કિસ્સાને પણ અટકાવી શકીશું. કેમેરામેન સંજય પાટડિયા સાથે યશ ઉપાધ્યાય, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.